Hello, assalamu alaikum wa rahmatullahi wa barakatuh. My last video na pachi mane Bombay na kona kona se phone aaya che, ghana phone aaya che, ghana parents na je logo na bachao drugs na andar. Okay, apne pehla lagto tu ke vaping ya to e badi cheez as common che, but रियलिटी मैंने जे खबर पड़ी कि ड्रग्स भी इतलूज कॉमन छे, अफीम गांजा आ बधी चीजों यंगस्टर्स अपनी कम्युनिटी ना भी घना एना अंदर मुबतला छे। अने जे पेरेंट्सो रोई छे मारा सामने, मतलब मैं इने वर्ड्स में भी नहीं कही सकती कि ए लोको कई ए लोको ना आंसू आंसू नहीं पड़ता, आम खून पड़े छे लिटरली आंख में से। એમાંથી એટલા બધા પેરેન્ટ્સો મને કહે છે કે બેન અમે અમારા બચ્ચાને રિહેબ સેન્ટરના અંદર નાખું, આ રિહેબ સી આ રિહેબ, આ રિહેબ સી આ રિહેબ, એ લોકોને બધા રિહેબ સેન્ટર્સના નામ ખબર છે। એ લોકો કોઈ મુમરા છોરીને ડોંબીવલી જાય છે, કોઈ ડોંબીવલીથી ઘર ખાલી કરીને મીરા રોડ આવે છે, કોઈ યાસીમાં યાસીમાં આખા ઘરોને ઘરો સોરી ઘરોને ઘરો પેરેન્ટ્સ ચેન્જ કરે છે કે તાકી એ લોકોનું જે ગ્રુપમાં બનેલું હોય એ છૂટે, એ સંગાત છૂટે। પણ એ લોકો બધાનું એક જ કહેવું છે કે ખદીજાબેન અમે જ્યાં બીજી બાજુ જઈએ છે ને તો અમારે એમ ખબર પડે છે કે પહેલી જગા કરતાં બીજી જગા હજી વધારે ખતરનાક છે, કેમ કે આ લોકો એ કિસમના લોકોને અટ્રેક્ટ કરી જ લે છે, લોહી ચુંબકના જેમ એ લોકોને મળી જ જાય છે એ કંપની। અને સોસાયટીનું પ્રેશર, બધા એ લોકોને જજ કરે તો પેરેન્ટ્સ બી બિચારા શું કરશે, એ લોકો પૈસાથી ખાલી થઈ જાય છે બચ્ચાઓના પાછળ। અને એ લોકો જે મતલબ એ લોકો એટલા એક્સપર્ટ બની ગયા છે પેરેન્ટ્સ, એ લોકો આમ છે ને મને કહીને કે ખદીજાબેન અમે આમ રોઈ રોઈને છે ને અમારે એમ લાગે છે કે અમારે કોઈ રિહેબ સેન્ટરના અંદર મૂકી દે કોઈ બાજુ, કેમ કે અમે મેન્ટલી પાગલ થઈ ગયા છે બચ્ચાઓને હેન્ડલ કરી કરીને। અને કોઈ બી બચ્ચાઓને કઈ રીતે એ લોકોની માં જોઈ શકે, ભલે દુનિયા કહેશે કે આ પાગલ છે છોડ એને છોડી દે એને, પણ માં કઈ રીતે છોડશે એને, કોઈ દિવસ નહીં છોડે। અને બે ત્રણ પેરેન્ટ્સ હોય તો મને એમ કીધું કે ખદીજાબેન અમે આમ મોલાના આમ તસવીર સામે ઉભા રહીએ છીએ ને હાથ જોડીને મોલાને કહીએ છીએ કે મોલા આપ જામિયા તો બનાવો છો, રિહેબ સેન્ટર્સ બનાવો મોલા, અપની કોમમાં ભી ઘરની જરૂરત છે, આ બચ્ચાઓને અમે કા લઈ જઈએ રિહેબ સેન્ટર્સના અંદર મૂકીએ છીએ તો એટલો ગંદો માહોલ હોય છે, એટલા પૈસા તો લઈ છે પણ માહોલ બી એટલો ગંદો, ને એ લોકોને એ પૂજા અને એ લોકોનું જે બી ભગવાનનું ઓમ ને બધું એ બધું કરાવવાનું, સવાર સવારમાં ઉઠીને એ લોકો એ બધું પ્રેક્ટિસ કરાવે છે। આ તો આપનો દીની માહોલ હોય તો એટલીસ્ટ બચ્ચાઓ આપને એમ સુકૂન તો હોય કે એટલીસ્ટ કંઈ નહીં તો કુરાનની આયત એના કાનમાં જશે, એ શિફાનું કામ કરશે કમસે કમ। તો આમ એ લોકોની લાચારી ને બેબસી પેરેન્ટ્સની જોઈને આમ ઘણું ઘણું આમ દિલ ફાટી જાય છે, આમ આમ સમજ પડે છે કે કેટલું તકલીફ છે। અને તકલીફ એટલે કે આમ ઘણા બધા, પાછું ફરીથી કહું છું, ઘણા બધા લોકો ડ્રગ્સના અંદર અને આ બધા સબસ્ટન્સ યુઝિંગના અંદર ફસાઈ ગયા છે। તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, જો મેં નેક્સ્ટ વીકે છે ને એક ઇન્ટરવ્યૂ અપલોડ કરવાની છું ઇન્શાલ્લાહ ડોક્ટર્સ ના સાથે, ઓકે, અગર આપ લોગ કોઈ ભી અહીંયા મીરા રોડ યા મીરા રોડના અંદર છે આ ડોક્ટર્સ જે ફ્રીના અંદર દવા આપે છે, અમે એમાં ફ્રીમાં બેસીને કાઉન્સેલિંગ કરીએ છીએ, બધું ફ્રીમાં થાય છે પોલીસ સ્ટેશનના અંદર, કેમ કે પોલીસ બી આના અંદર હેલ્પ કરે છે। તો તમારા લોકોને કોઈને પણ એવું હોય ને કોઈ બી બચ્ચાઓને એવું હોય કે નહીં અમારા પેરેન્ટ્સને ખબર ના પડે પણ અમારે નીકળવું છે તો બી તમે લોકો મને કોન્ટેક્ટ કરો, તમારે એક રૂપિયાનો બી ખર્ચો નહીં થાય, ઓકે, બટ તમારે એ મેડિસિન્સથી અને એ જે કાઉન્સેલિંગથી તમારે ઘણું ફરક પડશે, કેમ કે મેં મારા આંખથી જોયું છે, લોકોને ફાઇન બી થતા જોયું છે, એવું નથી કે કોઈ જે આ ચીઝના અંદર એકદમ ડૂબાઈ જાય છે એ લોકો ખતમ થઈ જાય છે। બટ મેં એક ચીજ તો એવી એવી જોઈ છે એના અંદર કે જે એક માણસ આવ્યો હતો એનું એની એજ હતી 32 યર્સ, પણ એ દેખાવમાં મને ખબર છે કેવો લાગે કે 67-68 યર્સનો કોઈ બુઢો માણસ છે, પણ એના ગલામાં આઈ કાર્ડ પહેરેલો ને તો મને ખબર પડી કે આ તો માણસ એટલો જવાન છે પણ આ કેટલું બુઝુર્ગ લાગી રહ્યો છે, કેમ કે આખી એની હેલ્થ, કેમ કે નશો કરે છે જે ઇન્સાન એને ભૂખ નહીં લાગતી, કેમ કે હાફ ઓફ ધ ટાઈમ નશામાં જ હોય છે। તો ઘણું ઘણું દિલને દુખે છે અને ઘણું આમ પેરેન્ટ્સને, પણ મેં પેરેન્ટ્સને એક વાત કહું છું, તમે હિંમત ના હારજો, જો તમે હિંમત હારી જશો તો આ ચીજને સંભાળશે કોણ,
કઈ નહીં, મેં માનું છું કે તમારે બી સાયકોલોજીકલી તમે લો જાતા હશે. અગર તમારે એવું કંઈ થાય તો તમે કોલ કરીને વાત કરી શકો છો મારા સાથે. કોઈ ફીસ નથી, કોઈ પૈસા નથી, બટ તમે અપના આપને સંભાળજો. કેમ કે બચ્ચું તો છે જ આ ચીજના અંદર, પણ તમે બી બ્રેકડાઉન થઈ ગયા તો શું થશે? કેમ કે એવી બધી ફેમિલીઝ છે કે જેના પાસે ફાઇનાન્શિયલ કંઈ છે જ નથી, અને કોઈ એ લોકોને મદદ બી નહીં કરતું કે તારો છોકરો તો આમ કરે છે. સો અગેન રિક્વેસ્ટિંગ યુ, કંઈ બી તકલીફ હોય પ્લીઝ કોન્ટેક્ટ કરો, પ્લીઝ હેલ્પ માંગો, હેલ્પ મળશે, બટ એકલા એકલા ના ઘૂંટાજો. થેન્ક યુ.